હું ડૉક્ટર હિમશ્રી દેસાઈ આજે આપ સૌ સમક્ષ સિકલ સેલની પેઇન ક્રાઇસિસ કે જે બધાથી મોટી પ્રોબ્લેમ છે અને એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ વિષય પર વાત કરવાની છું કે એ વિષય પર મારા જે વિચારો છે કે મારું જે નોલેજ છે તે તમારા બધા સાથે શેર કરવા માગું છું. એટલે સિકલ સેલ પેઇન ક્રાઇસિસ અને મેનેજમેન્ટ, તો બધાથી પહેલી વસ્તુ તો ક્રાઇસિસ શું છે? એકદમ અચાનકથી તમને ખૂબ જ દુખાવો થઈ જતો છે, જેને અગર આપણે પેઇન સ્કેલ પર સ્કોર કરીએ તો 7થી વધારે સ્કોર થાય 10માંથી, તો તે ક્રાઇસિસ કહેવાય છે. અને આ ક્રાઇસિસ કેમ થતી છે? તો જેવી રીતે તમને હમણાં આગળ લોકોએ બધાએ સમજાવ્યું ડૉક્ટરોએ કે સિકલ જે સેલ્સ છે એટલે આપણા જે શરીરમાં જે ગોળાકારના જે રક્તકણો છે તે બદલાઈને દાતરડા આકારના થઈ જતા છે અને આ જ રક્તકણો પછી બ્લડ વેસલ્સને બ્લોક કરતા છે. તેના લીધે જ આ દુખાવો થાય, કાં તો શરીરમાં સ્વેલિંગ થાય કે સોજો થઈ જાય, અને એના લીધે આ બધી તકલીફો થતી છે. હવે ક્રાઇસિસ છે તો તેનાથી બચવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો તેમાં 3 જ વસ્તુ છે જે ધ્યાનમાં રાખવાની છે. એક છે ઇન્ફેક્શન એટલે કે ચેપ, બીજું છે ઓક્સિજન એટલે જે આપણે હવા લઈએ છીએ તે, અને ત્રીજું હાઇડ્રેશન એટલે કે પાણી. આ 3 વસ્તુનું ધ્યાન રાખવાથી તમે ક્રાઇસિસથી બચી શકો છો, પણ એ વસ્તુની કંઈ ગેરંટી નથી કે તમે પાક્કું જ ક્રાઇસિસથી બચશો, પણ આ 3 વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. હવે ઇન્ફેક્શનથી બચવા માટે આપણે શું કરવાનું છે? તો ઇન્ફેક્શનથી બચવું હોય તો જેવી રીતે જાણ કે બાળક પેદા થાય છે તેના પછી એને બધી જ રસીઓ અપાવવાની, એટલે કે એને ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા રહે છે. પછી આપણે જમવાના હોય કે આપણે કંઈ બી કાર્ય કરવાના હોય તે પહેલાં હાથ ધોવા ખૂબ જ જરૂરી છે, બરાબર? અને ઇન્ફેક્શન થાય કે તમને જરાક બી એવું લાગે કે તમને તાવ આવતો છે કે એવું કંઈ છે તો તરત જ ડૉક્ટર પાસે જવું પણ જરૂરી છે. હવે ઓક્સિજન, ઓક્સિજન એટલે કે હવામાનમાંથી જે હવામાંથી આપણે ઓક્સિજન લઈએ છીએ તે, તો તે વધારે કઈ રીતે લેવું? તો તેના માટે આપણે ડીપ બ્રીધિંગ એટલે કે પ્રાણાયામ કરવું ખૂબ જરૂરી છે. અને બીજી એક વસ્તુ કે તમારી આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખવું તે પણ એટલું જ જરૂરી છે. ત્રીજી વસ્તુ કે હાઇડ્રેશન, હાઇડ્રેશન એટલે પાણી, પાણી તમે કેટલું પ્રમાણમાં લેતા છો તે એક વસ્તુ છે જે ધ્યાન રાખવી જોઈએ. હમણાં મેં ખૂબ જ લોકોને બહાર પૂછ્યું કે તમે કેટલું પાણી લેતા છો, તો બધા એમ કે એક બોટલ ને બે બોટલ, પણ એટલા પાણીથી તમારું કંઈ ના થાય. તમારે મિનિમમ દિવસમાં 4 લિટર પાણી તો પીવું જ પડે, તેનાથી જ તમારું બોડીનું હાઇડ્રેશન મેન્ટેન થઈ શકે. એટલે બધા કેવું કરે છે કે અહીંયા આટલા તડકામાં ફરો છો પણ સિકલ સેલ હોવા છતાં બી તમે સાથે પાણીની બોટલ નથી રાખતા. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે તમે કસે બી જાઓ, ઘરે હોવ, ઘરની બહાર હોવ, કસે ફરવા ગયેલા હો, હાથમાં પાણીની બોટલ તો હોવી જ જોઈએ. પાણી નહીં ભાવતું હોય તો લીંબુ પાણીની બોટલ લઈને ફરો, નારિયેલ પાણી પીઓ, કે કઈ બી રીતના શરીરને પાણી મળવું જોઈએ તે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. હવે પેઇન મેનેજમેન્ટ, પેઇન મેનેજમેન્ટમાં આપણે અલગ અલગ પ્રકારથી કરી શકીએ છીએ. એક વસ્તુ છે કે ફાર્મેકોલોજીકલ એટલે કે દવાઓથી, અને બીજી વસ્તુ છે કે નોન ફાર્મેકોલોજીકલ એટલે દવા આપ્યા વગર આપણે શું કરી શકીએ. તો દવા આપ્યા વગર તમારે અગર પેઇનનું મેનેજમેન્ટ કરવું હોય કે દુખાવાને કંટ્રોલમાં રાખવું હોય તો તેના માટે તમારે પહેલી વસ્તુ તો કે રોજ જ સવારે પ્રાણાયામ કરવા જરૂરી છે, પછી કંઈ રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની, પછી રોજ જ તમારે એકદમ પૂરતો અને સારો ખોરાક લેવાનું જરૂરી છે, તાજો ખોરાક લેવો બી ખૂબ જ જરૂરી છે. આવી રીતના તમે જાતેથી જ પેઇનનું મેનેજમેન્ટ કરી શકો છો અને આવી રીતના તમે ક્રાઇસિસ બી અવોઇડ કરી શકો છો. બીજી વસ્તુ છે કે તમે હોસ્પિટલમાં દાખલ થાઓ ત્યારબાદ અમે શું કરતા છે કે એઝ ડૉક્ટર્સ, બધા ડૉક્ટર્સ શું કરે છે, તે લોકો 2 વસ્તુ કરે છે. એક વસ્તુ છે કે હાઇડ્રેશન, જે આપણું ઓરલી મેં તમને સમજાવ્યું કે તમારે પાણી પીવું જરૂરી છે, પણ હવે તમે ઓરલી નથી લેતા એટલે મોઢાથી તમે નથી લેતા પાણી, તો બીજું શું કરશે કે તમારી નસોમાં પાણી આપવાનું એટલે ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ થ્રુ અમે પાણી આપતા છે. હવે ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ એટલે એમાં કેવું હોય છે કે બહુ ફટાફટ પાણી આપે તે બી નહીં ચાલે, બરાબર? એટલે એમાં અમારું પહેલાં સ્ટાર્ટિંગમાં અમે 250 ml દર કલાકે આના હિસાબે આપતા હોઈએ છીએ અને પછી ધીરે ધીરે ઘટાડીને 150 ml પર કરી દઈએ છીએ. આવી રીતના અમે તમારા શરીરની અંદર જે પાણી કે જે ઓછું થઈ ગયેલું હતું કે જેને આપણે ડિહાઇડ્રેશન કહીએ તેને કંટ્રોલ કરતા છે, બરાબર? બીજી એક વસ્તુ એ છે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન. હવે બહુ બધા લોકોને બ્લડ ટ્રાન્સફ્યુઝનની બહુ જ જરૂર પડે છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે લોહી ચડાવવું. હવે બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં બી 2 પ્રકાર હોય છે, એક છે કે સિમ્પલ ટ્રાન્સફ્યુઝન અને બીજું છે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન. આપણા અહીંયા યુઝ્યુઅલી આપણે સિમ્પલ ટ્રાન્સફ્યુઝન જ કરતા હોઈએ છીએ, જેમાં કે આપણે ખાલી પેશન્ટને લોહી ચડાવીએ છીએ.
પણ બીજું જે પ્રકાર છે જે છે કે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન, તેની અંદર પેશન્ટના શરીરમાંથી લોહી કાઢવામાં બી આવે છે અને બીજું લોહી ચડાવવામાં બી આવે છે. હવે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝનમાં શું થાય છે કે જે લોહી છે તેનું વોલ્યુમ તો એટલું જ રહે છે બરાબર, અને એ વધતું બી છે, પણ વિસ્કોસિટી જે છે લોહીની કે તે ઓછી નથી થતી. એટલે એના લીધે સિકલ સેલના પેશન્ટને ખૂબ જ રાહત થતી છે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન કરવાથી. હવે ત્રીજી વસ્તુ એ હતી કે કયા દવાઓથી તમારો દુખાવો ઓછો થઈ શકે. તો ફાર્મેકોલોજિકલ ટર્મ્સમાં અમે એને એનર્જેસિક્સ કહીએ છીએ, અને એમાં કાં તો તમે ઓપિયોઇડ્સ યુઝ કરી શકો, કાં તો એનસેડ્સ યુઝ કરી શકો, કાં તો બંનેનું કોમ્બિનેશન આવે તે બંને વસ્તુ બી યુઝ કરી શકાય. પણ આ બધું તમારે ડૉક્ટરના રેકમેન્ડેશન પર જ યુઝ કરવું જોઈએ અને જાતેથી નહીં લેવું જોઈએ. હવે મેં ઘણા એવા પેશન્ટ જોયા છે જે લોકોને પહેલાં ડૉક્ટરે બુટ્રમના પેચ લગાવેલા, એટલે કે બુટ્રમ એટલે ઓપિયોઇડવાળું એક ડ્રગ આવે, તેના પેચ લગાવેલા, અને હવે એ લોકો એ જ વસ્તુ માંગ્યા કરે છે. એટલે કે એ લોકોને એ ડ્રગનું કે એ દવાનો આદત પડી ગયેલી છે, જે બરાબર વસ્તુ નથી. બરાબર, એ એક રીતનું બેડ હેબિટ જેવું કહેવાય કે જેવી રીતના આપણે ધૂમ્રપાન કરીએ તેવું જ થઈ ગયેલું કહેવાય કે તમને કોઈક વસ્તુની આદત પડી જવી. બરાબર, એટલા સારું એવા જે વસ્તુઓ કે એવા જે મેડિસિન્સ છે તે જેટલા નહીં યુઝ કરીએ કે જેટલું ઓછું યુઝ કરવાની ટ્રાય કરીએ તેટલું જ તમારા સારું સારું રહે. અને જે બેઝિક જે વસ્તુઓ છે કે ઇન્ફેક્શન છે અને ઓક્સિજન અને હાઇડ્રેશન, આ ત્રણ વસ્તુને જ બેલેન્સ કરીને રાખીએ તો આપણે સિકલ સેલ સાથે આખી લાઈફ કાઢી શકીએ છીએ. એમ નોર્મલી સિકલ સેલના દર્દીઓનું જીવન 50 વર્ષનું કહેતા હોઈએ છીએ, પણ આપણી પાસે એવા બહુ બધા પેશન્ટ છે જે 50 વર્ષથી વધારે જીવતા છે. એટલે જ એવું જરૂરી નથી કે તમે બધી દવાઓ લેવો જ કે બધું કરો જ, પણ જે ત્રણ બેઝિક વસ્તુઓ છે તે વસ્તુનું ધ્યાન રાખીને પણ તમે આગળ કરી શકો છો. હવે સિકલ સેલમાં બીજી બધી જે નવી દવાઓ આવી છે તે એક છે કે હાઇડ્રોક્સી યુરિયા. હવે હાઇડ્રોક્સી યુરિયા બહુ બધા પેશન્ટ હમણાં યુઝ કરતા જ છે, અને તે 500 મિલીગ્રામ એક દિવસમાં લે એવી રીતના કરતા છે. હવે તેનાથી શું થતું છે કે આપણા શરીરની અંદર જે હિમોગ્લોબિન હોય તેનું એક પ્રકાર આવે ફીટલ હિમોગ્લોબિન, તે વધી જાય. તેના લીધે જે બીજું સિકલનું જે હિમોગ્લોબિન છે તે સિકલના સેલ્સ બનવા નથી દેતું. એના લીધે તમારા શરીરની અંદર જે બધી દુખાવો અને સોજો અને બધી તકલીફો થતી છે તે બધી બંધ થઈ જાય કે તાં ચટકી જાય. બરાબર, એટલા સારું હાઇડ્રોક્સી યુરિયાનું રિઝલ્ટ પણ ખાસું સારું છે અને ખાસતા પેશન્ટ હાઇડ્રોક્સી યુરિયા યુઝ કરતા છે. બીજું જે એક નવું આવેલું છે તે એન્ડારી નામનું છે ડ્રગ, અને એ 2017માં આવેલું, જેની અંદર એલ ગ્લુટામિન યુઝ કરવામાં આવે. હવે એ છે ને એક પાવડર જેવું હોય, અને તેને તમારે એક ગ્લાસમાં મિક્સ કરીને રોજ સવારે લઈ લેવાનું હોય. તેનાથી એનું રિઝલ્ટ પણ ખાસું સારું છે. એનાથી લોકોને જે દુખાવાની ક્રાઇસિસ જે કહીએ આપણે તે વર્ષમાં ખાસી ઓછી થઈ ગઈ છે. જે રીતના વર્ષમાં 6 ક્રાઇસિસ હોય તો તેમાંથી 2 થઈ ગયેલી છે એના કારણે, એટલે એનું બી યુઝ કરી શકાય, તે બી સારું છે. પછી હજુ નવી બી, એક તો સિકલ સેલનું કંઈ ક્યોર નથી એવું કેવું ખોટું છે, કેમકે હવે ક્યોર છે. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, હિમેટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ તો તેનાથી ક્યોર થઈ જાય ડિસીઝ, અને એના રિઝલ્ટ્સ બી સારા છે કેમકે એ લોકોએ એની રિસર્ચ કરી અને પોઝિટિવ છે. બીજી એક વસ્તુ જે હજુ અંડર રિસર્ચ છે કે જેના પર હજુ બધી શોધ ચાલતી છે તે છે જીન થેરાપી. તેની અંદર લેન્ટિગ્લોબ્યુલિન BB105 કરીને છે. તેનાથી ફ્રાન્સમાં એક નાનું બાળક હતું 14 વર્ષનું, તેને એનાથી એ લોકોએ ટ્રીટ કરેલું છે, અને એ બાળકને 2 વર્ષમાં જ સારું થઈ ગયેલું હતું. એને નથી હવે કંઈ પેઇનની કમ્પ્લેન કે બીજી કોઈ કમ્પ્લેન, એટલે હવે બધી શોધ ને બધું થતું છે. અને આગળ હવે આપણે જોવા જઈએ તો આગલા 10 વર્ષોમાં કંઈ કેવું આવશે કે જેનાથી આ રોગનું ક્યોર જ થઈ જાય, કે આપણને આ રોગથી એમ છુટકારો જેવો મળી જાય એવું થશે, એવી આપણે ઈચ્છા રાખીએ. હા ને, બાકી ત્યાર સુધી તમારે બધાએ જે વસ્તુ ધ્યાન રાખવાની છે તે 3 જ છે કે ઓક્સિજન ને હાઇડ્રેશન, અને ત્રીજું છે ઇન્ફેક્શન, એટલે પોતાને સાચવવું, એ જ એક વસ્તુ છે જે તમારે હમણાં કરવાની જરૂર છે. બરાબર, અને કંઈ પણ તકલીફ હોય તો તરત જ તમારે તમારા ડૉક્ટર પાસે જવું, કે સોજો થઈ જાય કે તમને તાવ આવતો છે ને 101ની ઉપર તમારો તાવ છે તો તમારે તરત જ ડૉક્ટર પાસે જવું જરૂરી છે. બરાબર, કેમકે નોર્મલ લોકોમાં આ તાવ હોવો ઠીક છે, પણ સિકલ સેલના દર્દીઓમાં આ તાવ હોવો એક એવી વસ્તુ છે કે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ,
શરીરમાં દુખાવો થવો કે તમારી બરોડ તમને મોટી લાગે છે કે તમને પેટમાં દુખાવો થતો છે કે એવું કંઈ થાય તો તમારે તરત જ ડૉક્ટરને મળવા જવું જોઈએ. સારું, થેન્ક યુ.